કોરોનાની બીજી લહેર બાદ વેક્સિનેશનનું અભિયાન ઝડપી બનાવાયું. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં કુલ વેક્સિનેશન 3.50 કરોડ ડોઝનું થયું છે. અને આ બધાની વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શુક્રવારે બીજી વાર કેન્દ્ર સરકારની વેક્સિન પોલિસી પર સવાલ ઉઠાવ્યા છે. કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધતા મમતા દીદીએ કહ્યું કે બંગાળને અન્ય રાજ્યોની સરખામણીએ ઓછી વેક્સિન આપવામાં આવી રહી છે. મમતા બેનર્જીએ ગુજરાતનું નામ લેતા કહ્યું કે ગુજરાત, ઉત્તર પ્રદેશ અને કર્ણાટકને બંગાળ કરતાં વધુ વેક્સિન આપવામાં આવી રહી છે. હું લોકો વચ્ચે ભેદભાવ કરતી નથી, પરંતુ બંગાળને વસ્તીની દ્રષ્ટિએ ઓછી વેક્સિન આપવામાં આવી છે. બંગાળ સાથે થઈ રહેલા ભેદભાવને હું ચૂપચાપ જોઈ શકતી નથી. હું કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરું છું કે રાજ્યોના આધારે ભેદભાવ ના કરે. આ પહેલા બંગાળના મુખ્યમંત્રીએ વેક્સિનેશન બાબતે પીએમ મોદીને એક પત્ર પણ લખ્યું હતું. તેમણે પત્રમાં બંગાળની સ્થિતિ બાબતે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે જો કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં બંગાળમાં વેક્સિનનો પુરવઠો વધારશે નહીં તો પરિસ્થિતિ ગંભીર બની શકે છે. બંગાળમાં તમામ નાગરિકોને વેક્સિન આપવા માટે 14 કરોડ ડોઝની જરૂર છે. મમતા દીદીએ વધુમાં કહ્યું હતું કે રાજ્યમાં દરરોજ 11 લાખ વેક્સિનના ડોઝ આપવાની અમારી ક્ષમતા છે, પરંતુ અમે દરરોજ માત્ર 4 લાખ ડોઝનું જ વેક્સિનેશન કરી શકીએ છીએ. આ વેક્સિનના ઓછા પુરવઠાના કારણે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે આ મુદ્દે પહેલેથી જ વડાપ્રધાનને પત્ર લખી ચૂકી છું, પરંતુ કેન્દ્ર સરકારે તેના પર ધ્યાન નથી આપ્યું. કેન્દ્ર અન્ય રાજ્યોને વધુ વેક્સિન આપી રહ્યું છે, અમને એ બાબતે કોઈ સમસ્યા નથી. મમતા દીદીએ પત્રમાં દાવો પણ કર્યો હતો કે બંગાળમાં કોરોના સંક્રમણનો દર ઘટીને 1.57% નીચે આવી ગયો છે. આ રાજ્ય સરકારના પ્રયાસોનું પરિણામ છે, તેથી કેન્દ્ર સરકારને વિનંતી કરવામાં આવે છે કે અમને જરૂર મુજબના વેક્સિનના ડોઝ આપે. બંગાળના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં બુધવાર સુધી 3.09 કરોડથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી છે. જોકે બંગાળ ભાજપના નેતાઓએ મમતા બેનર્જીના વેક્સિન પુરવઠામાં ભેદભાવના આરોપોને ફગાવી દીધા છે. અહીં આપને એ પણ જણાવી દઈએ કે મમતા બેનર્જી ગઈ 27 જુલાઈએ જ્યારે દિલ્હી પહોંચ્યા હતા ત્યારે તેમણે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને અરવિંદ કેજરીવાલ સહિત અનેક વિપક્ષી નેતાઓ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેઓ પ્રધાનમંત્રી મોદીને પણ મળ્યા હતા અને બેઠકમાં પણ મમતા બેનર્જીએ વેક્સિન પુરવઠામાં ભેદભાવનો મુદ્દો ઉઠાવ્યો હતો. અમદાવાદથી નીલમ ખારેચા, ગુજરાત તક.